નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું જો નીટ માં આ પ્રકારના બદવાળા દાખલા પૂછાય કે જે જેડબલી અને નીટ ની એક્ઝામમાં ફેવરિટ રહે છે, તો એ દાખલાને સરળતાથી તમે કેવી રીતે સોલ્વ કરી શકો છો, કે એમસીક્યુ તમે ઈઝીલી કેવી રીતે ક્રેક કરી શકો છો. તો ખાસ કરીને તમને પાવર આપેલા હશે અને સાથે વોલ્ટેજ પણ આપેલો હશે, પણ જો આપણે શોર્ટકટ યુઝ કરશું તો વોલ્ટેજની જરૂર નહીં પડે. તો તમને બે પાવર આપેલા હશે બલ્બમાં, P1 અને P2. જો એ શ્રેણીમાં જોડેલા હોય તો તમને એમ કહેશે કે એનો સમતુલ્ય પાવર શું થશે. P સિરીઝ, યાને કે શ્રેણીમાં, આપણે શ્રેણી લખીએ છીએ સિરીઝની જગ્યાએ. ને અને જો તમને બે બલ્બ સમાંતરમાં જોડેલા હોય તો સમાંતરમાં એનો સમતુલ્ય પાવર કેટલો થશે, તો P સમાંતર શું થશે. તો જો તમારે એને ઓરિજિનલી ગણવો હોય આ એમસીક્યુને, તો એનો જો તમને વોલ્ટેજ આપેલો હોય તો એના પરથી તમારે એનું અવરોધ શોધવો પડશે R1 અને R2, ને ત્યાર પછી તમારે એમાં સમતુલ્યમાં જવાનું, ત્યાર પછી પાવર V² / R કરવું પડશે. એ લાંબો રસ્તો છે, પરંતુ જો તમારે શોર્ટકટ યુઝ કરવો હોય તો શ્રેણી અને સમાંતરના ડાયરેક્ટ સૂત્ર છે. આપણે એનું લઈ પણ લઈએ પાવર, માની લો કે આનો અને સરખા સરખા છે 100 વોટના, આ પણ 100 વોટના જ છે. તો શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય પાવર કેટલો થાય, અને સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય પાવર કેટલો થાય. તો શ્રેણી માટેનું સૂત્ર થઈ જશે P1 P2 ના છેદમાં P1 + P2, કે જે અવરોધના સમાંતરનું સૂત્ર છે. એ સૂત્ર અહીંયા તમારે યાદ રાખી લેવાનું, અવરોધમાં બે સમાંતરમાં હોય તો R1 R2 ના છેદમાં R1 + R2 છે, તો અહીં P1 P2 ના છેદમાં P1 + P2. તો આપણે કિંમત મૂકશું તે શું થશે, 100 × 100, ને છેદમાં શું થશે, 200. એટલે આ અહીંયા ઉડી જાય તો 100 / 2 એટલે કેટલા થશે, 50 વોટ. તો આ રીતે તમે જો શ્રેણીમાં બે બલ્બ તમને જોડેલા હોય એના પાવર આપેલા હોય તો તમને સમતુલ્ય પાવર પૂછે શ્રેણીનો, તે થશે P1 P2 ના છેદમાં P1 + P2. સમાંતરમાં જોવા જાય તો સમાંતરમાં એનું સૂત્ર થશે P1 + P2, તો એ સીધું થઈ જશે 100 + 100, તો આ થઈ જશે 200 વોટ. તો આ રીતે તમે શ્રેણીના બલ્બનો પાવર અને સમાંતરના બલ્બનો પાવર તમે આરામથી ગણી શકો છો.